હેલો, વેલકમ ટુ નવનીત ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો સ્ટુડન્ટ્સ? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 2માં વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે અંગ્રેજીમાં શું શીખવાના છીએ? અંગ્રેજી બારાક્ષરી. તો અંગ્રેજી બારાક્ષરીમાં આજે આપણે શીખીશું કમથી જ્ઞમ સુધીનો અંગ્રેજી કલમ. તો ચાલો જોઈએ. તો આપણને શું આપેલું છે? કને માથે મીંડું કમ. તો તેનું અંગ્રેજી શું થશે? કે એ એમ. ત્યારબાદ ખને માથે મીંડું ખમ. તો તેનું અંગ્રેજી શું થશે બાળ મિત્રો? કે એચ એ એમ. ત્યારબાદ ગને ગામ, ગને માથે મીંડું ગમ. તો તેનું અંગ્રેજી શું થશે? જી એ એમ. ત્યારબાદ ઘને માથે મીંડું ઘમ. તો તેનું અંગ્રેજી શું થશે? જી એચ એ એમ. ત્યારબાદ ચને માથે મીંડું ચમ. તો તેનું અંગ્રેજી શું થશે? સી એચ એ એમ. ત્યારબાદ છને માથે મીંડું છમ. તો તેનું અંગ્રેજી શું થશે? સી ડબલ એચ એ એમ. શું થશે? સી ડબલ એચ એ એમ. ચાલો હવે કયું મૂળાક્ષર આવશે બાળ મિત્રો? જને માથે મીંડું જમ. તો તેનું અંગ્રેજી શું થશે? જે એ એમ. ત્યારબાદ જને માથે મીંડું જમ. તો તેનું અંગ્રેજી થશે? ઝેડ એ એમ. ત્યારબાદ ટને માથે મીંડું ટમ. તો તેનું અંગ્રેજી થશે? ટી એ એમ. ત્યારબાદ ઠને માથે મીંડું ઠમ. તો તેનું અંગ્રેજી થશે? ટી એચ એ એમ. શું થશે? ટી એચ એ એમ. ત્યારબાદ ડને માથે મીંડું ડમ. તો તેનું અંગ્રેજી શું થશે? ડી એ એમ. ત્યારબાદ ઢને માથે મીંડું ઢમ. તો તેનું અંગ્રેજી શું થશે મારા મિત્રો? ડી એચ એ એમ. ત્યારબાદ કયું મૂળાક્ષર આવશે? અણને માથે મીંડું અણમ. તો તેનું અંગ્રેજી શું થશે? એન એ એમ. ત્યારબાદ તને માથે મીંડું તમ. તો તેનું અંગ્રેજી થશે? ટી એ એમ. ત્યારબાદ ઠને માથે મીંડું થમ. તો તેનું અંગ્રેજી થશે? ટી એચ એ એમ. ત્યારબાદ દને માથે મીંડું દમ. તો તેનું અંગ્રેજી થશે? ડી એ એમ. ત્યારબાદ ધને માથે મીંડું ધમ. તો તેનું અંગ્રેજી શું થશે? ડી એચ એ એમ. ત્યારબાદ નને માથે મીંડું નમ. તો તેનું અંગ્રેજી શું થશે બાળ મિત્રો? એન એ એમ. ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે? કોને ખ્યાલ છે? આવશે પને માથે મીંડું પમ. તો તેનું અંગ્રેજી શું થશે? પી એ એમ. ત્યારબાદ પને માથે મીંડું ફમ. તો તેનું અંગ્રેજી થશે? એફ એ એમ. ત્યારબાદ બને માથે મીંડું બમ. તો તેનું અંગ્રેજી થશે? બી એ એમ. ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે? ભમ. તો તેનું અંગ્રેજી થશે? બી એચ એ એમ. શું થશે? બી એચ એ એમ. ત્યારબાદ મને માથે મીંડું મમ. તો તેનું અંગ્રેજી ઉચ્ચાર થશે? એમ એ એમ. શું થશે અંગ્રેજી તેનું? એમ એ એમ. ત્યારબાદ યને માથે મીંડું યમ. તો તેનું અંગ્રેજી થશે? વાય એ એમ. શું થશે? વાય એ એમ. ત્યારબાદ રને માથે મીંડું રમ. તો તેનું અંગ્રેજી થશે? આર એ એમ. ત્યારબાદ લને માથે મીંડું લમ. તો તેનું અંગ્રેજી થશે? એલ એ એમ. ત્યારબાદ વને માથે મીંડું વમ. તો તેનું અંગ્રેજી થશે? વી એ એમ. ત્યારબાદ શને માથે મીંડું શમ. તો તેનું અંગ્રેજી થશે? એસ એચ એ એમ. ત્યારબાદ શને માથે મીંડું શમ. તો તેનું અંગ્રેજી થશે? એસ એચ એ એમ. ત્યારબાદ સને માથે મીંડું શમ. તો તેનું અંગ્રેજી શું થશે? એસ એ એમ. ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે બાળ મિત્રો? અને માથે મીંડું હમ. તો તેનું અંગ્રેજી શું થશે? એચ એ એમ. શું થશે? એચ એ એમ. ત્યારબાદ અણને માથે મીંડું નમ. તો તેનું અંગ્રેજી શું થશે? એલ એ એમ. ત્યારબાદ શને માથે મીંડું શમ. તો તેનું અંગ્રેજી થશે? કે એસ એચ એ
m શું થશે k s h a m ત્યાર બાદ કયો મૂળ અક્ષર આવશે g n જ્ઞ આવશે શું આવશે જ્ઞ ને માથે મીંડું જ્ઞમ તો તેનું અંગ્રેજી શું થશે g n a m શું થશે g n a m તો બાળક મિત્રો તમને સમજ પડી કમ થી જ્ઞમ સુધીના અંગ્રેજી કલમમાં જુઓ કને માથે મીંડું કમ વાળો હોય કલમ ત્યારે શું લગાવવાનું હોય છે પાછળ એમ શું લગાવવાનું હોય છે એમ હોય છે લગાવવાનું તમે એન લગાવો તો ભી ચાલે તો પણ સાચું પડે એમ એમ પણ લગાવી શકાય અને એન પણ લગાવી શકાય ચાલો હવે આપણે કને માથે મીંડું કમ થી જ્ઞને માથે મીંડું જ્ઞમ સુધીનો અંગ્રેજી કલમ શીખી ગયા છીએ તો હવે આપણે કયો કલમ શીખીશું કને બાજુમાં બે મીંડા કહ થી લઈને જ્ઞને બાજુમાં બે મીંડા જ્ઞ સુધીનો અંગ્રેજી કલમ શીખીશું તો ચાલો શીખીએ આપણે તો આપણને શું આપેલું છે કને બાજુમાં બે મીંડા કહ તો તેનું અંગ્રેજી શું થશે બાળ મિત્રો કે એ એચ ત્યારબાદ ખ ને બાજુમાં બે મીંડા ખ તો તેનું અંગ્રેજી શું થશે કે એચ એ એચ શું થશે કે એચ એ એચ ત્યારબાદ ગ ની બાજુમાં બે મીંડા ગ તો તેનું અંગ્રેજી શું થશે જી એ એચ શું થશે જી એ એચ ત્યારબાદ ઘ ને બાજુમાં બે મીંડા ગ તો તેનું અંગ્રેજી શું થશે જી એચ એ એચ શું થશે જી એચ એ એચ ત્યારબાદ ચ ને બાજુમાં બે મીંડા ચ તો તેનું અંગ્રેજી શું થશે સી એચ એ એચ શું થશે સી એચ એ એચ ત્યારબાદ છ ને બાજુમાં બે મીંડા છ તો તેનું અંગ્રેજી શું થશે સી ડબલ એચ એ એચ શું થશે સી ડબલ એચ એ એચ ત્યારબાદ કયો મૂળ અક્ષર આવશે બાળ મિત્રો જ ને બાજુમાં બે મીંડા જ તો તેનું અંગ્રેજી શું થશે જે એ એચ ત્યારબાદ જ ને બાજુમાં બે મીંડા જ તો તેનું અંગ્રેજી શું થશે ઝેડ એ એચ ત્યારબાદ ટ ને બાજુમાં બે મીંડા ટ તો તેનું અંગ્રેજી શું થશે ટી એ એચ ત્યારબાદ ઠ ને બાજુમાં બે મીંડા ઠ તો તેનું અંગ્રેજી શું થશે ટી એચ એ એચ શું થશે ટી એચ એ એચ ત્યારબાદ ડ ને બાજુમાં બે મીંડા ડ તો તેનું અંગ્રેજી શું થશે ડી એ એચ શું થશે ડી એ એચ ત્યારબાદ ઢ ને બાજુમાં બે મીંડા ડહ તો તેનું અંગ્રેજી શું થશે બાળ મિત્રો ડી એચ એ એચ શું થશે ડી એચ એ એચ ત્યારબાદ કયો મૂળ અક્ષર આવશે અણ ને બાજુમાં બે મીંડા અણ તો તેનું અંગ્રેજી શું થશે એન એ એચ શું થશે એન એ એચ ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે તને બાજુમાં બે મીંડા તહ તો તેનું અંગ્રેજી થશે ટી એ એચ શું થશે ટી એ એચ ત્યારબાદ થને બાજુમાં બે મીંડા થહ તો તેનું થશે ટી એચ એ એચ શું થશે ટી એચ એ એચ ત્યારબાદ ધને બાજુમાં બે મીંડા દહ તો તેનું શું થશે ડી એ એચ શું થશે ડી એ એચ ત્યારબાદ ધને બાજુમાં બે મીંડા દહ તો તેનું અંગ્રેજી શું થશે ડી એચ એ એચ શું થશે ડી એચ એ એચ ત્યારબાદ નને બાજુમાં બે મીંડા નહ તો તેનું અંગ્રેજી થશે એન એ એચ શું થશે એન એ એચ ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે બાળ મિત્રો પને બાજુમાં બે મીંડા પહ તો તેનું અંગ્રેજી શું થશે પી એ એચ શું થશે પી એ એચ ત્યારબાદ ફને બાજુમાં બે મીંડા ફહ તો તેનું અંગ્રેજી થશે એફ એ એચ શું થશે એફ એ એચ ત્યારબાદ બંને બાજુમાં બે મીંડા બહ તો તેનું અંગ્રેજી થશે બી એ એચ શું થશે બી એ એચ ત્યારબાદ ભને બાજુમાં બે મીંડા બહ તો તેનું થશે બી એચ એ એચ શું થશે બી એચ એ એચ
ત્યાર બાદ મને બાજુમાં બે મીંડા મહ તો તેનું થશે એમ એ એચ શું થશે એમ એ એચ ત્યાર બાદ યને બાજુમાં બે મીંડા યહ તો તેનું અંગ્રેજી થશે વાય એ એચ શું થશે વાય એ એચ ત્યાર બાદ રને બાજુમાં બે મીંડા રહ તેનું અંગ્રેજી શું થશે આર એ એચ ત્યાર બાદ લને લને બાજુમાં બે મીંડા લહ તો તેનું થશે એલ એ એચ શું થશે એલ એ એચ ત્યારબાદ વને બાજુમાં બે મીંડા વહ તો તેનું થશે વી એ એચ શું થશે વી એ એચ ત્યારબાદ સને બાજુમાં બે મીંડા શહ તો તેનું અંગ્રેજી થશે એસ એચ એ એચ શું થશે એસ એચ એ એચ ત્યારબાદ શને બાજુમાં બે મીંડા શહ તો તેનું પણ થશે એસ એચ એ એચ ચાલો પછી કયું મૂળાક્ષર આવશે બાળ મિત્રો શને બાજુમાં બે મીંડા શહ તો તેનું અંગ્રેજી શું થશે એસ એ એચ શું થશે એસ એ એચ ત્યારબાદ હને બાજુમાં બે મીંડા હ તો તેનું થશે એચ એ એચ ત્યારબાદ અણને બાજુમાં બે મીંડા અણ તો તેનું શું થશે અંગ્રેજી એલ એ એચ ત્યારબાદ કયો મૂળાક્ષર આવશે બાળ મિત્રો શને બાજુમાં બે મીંડા શહ તો તેનું અંગ્રેજી શું થશે કે એસ એચ એ એચ શું થશે કે એસ એચ એ એચ ત્યારબાદ જ્ઞને બાજુમાં બે મીંડા જ્ઞહ તો તેનું શું થશે અંગ્રેજી જી એન એ એચ શું થશે જી એન એ એચ તો બધાને ખ્યાલ આવી ગયો કોને બાજુમાં બે મીંડા કહોથી લઈને જ્ઞને બાજુમાં બે મીંડા જ્ઞહ સુધીનો અંગ્રેજી કલમ બધાને ખ્યાલ આવી ગયો ને જુઓ અહીંયા આપણે શું લગાવવું પડશે પાછળ એચ લગાવવું પડશે દેખાય છે બધાને પાછળ શું લગાવેલું છે એચ તો ક્યારે એચ લગાવવાનું હોય જ્યારે કહથી જ્ઞહ સુધીનો કલમ હોય ત્યારે સમજ પડી બધાને કને બાજુમાં બે મીંડા કહથી લઈને જ્ઞની બાજુમાં બે મીંડા જ્ઞહ સુધીનો અંગ્રેજી કલમ હોય ત્યારે આપણે અંગ્રેજી લખીએ ત્યારે શું લગાવવું પડે પાછળ એચ લગાવવું પડે જુઓ બધે કોમન શું છે એચ તો બધાને સમજ પડી ગઈ ઘરે બધાએ પ્રેક્ટિસ કરવાની છે ઓકે અને બધાએ અંગ્રેજીની આખી બારાક્ષરી પાકી કરવાની છે ઓકે થેન્ક યુ